જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ સંતરામપુરામાં 11 ઇંચ વરસાદે પાણી જ પાણી કરી દીધું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે બ્લોક થયો છે. બીજી તરફ કેટલાક ગામોના માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને મધ્ય ગુજરાતને ઘમરોળી રહી છે, જેના કારણે મહીસાગર જિલ્લામાં રવિવારની રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લામાં સૌથી વધુ સંતરામપુરમાં 11 ઇંચ વરસાદે પાણી જ પાણી કરી દીધું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે બ્લોક થયો છે. ખાનપુર તાલુકાના વડાગામ પાસે સ્ટેટ હાઈવે પર 3 ફૂટથી વધારે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં શનિવારે સવારથી કેટલાક વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા, ખાનપુર, વીરપુર સહિત શુક્રવારથી વરસાદી માહોલ જામ્યો છે. છ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ કેટલાક ગામોના માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. આમ જિલ્લામાં રવિવારની રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં સંતરામપુરમાં 11 ઇંચ, કડાણામાં, લુણાવાડામાં 6 ઇંચ, જ્યારે ખાનપુરમાં 5 ઇંચ, વીરપુરમાં 4 ઇંચ અને બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી જિલ્લામાં અનેક નદી નાળા છલકાયા છે. તો બીજી તરફ સારો વરસાદ થતા જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્યત્વે થતા ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહીસાગર જિલ્લામાં જે રીતે અંધારાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે મુખ્ય હાઈવે છે, હાલોલ સામ્રાજી હાઈવે, જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પાસે બ્લોક થયો છે. હાઈવે ઉપર 3 થી 4 ફૂટ પાણી હાલ વહી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનો જે છે તે અહીંયા તેના વ્હીલ થંભી ગયા છે અને ભારે માત્રામાં હાઈવે ઉપર પાણી જમા થયું છે. હાલ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે વાહનો છે તે આગળ પસાર થઈ શકતા નથી અને 4 થી 5 કિલોમીટર લાંબો જે ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસની પણ અહીં સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વરસાદ એટલો ભયાનક પડી રહ્યો છે જેના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. હાલ તો આ હાઈવે બ્લોક થયો છે. બીજી તરફ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, હજી પણ વરસાદ વરસવાનો શરૂ છે, ત્યારે આ હાઈવે પર સતત પાણી વધી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હાલ તો અટવાયા છે.